આપવા માટે જઈ રહ્યા હતા અને તે જ સમયે રાજકોટ એરપોર્ટ પરથી સીધા જ ભાજપના ધારાસભ્ય ઉદય કાનગડના કાર્યાલય મુલાકાત નક્કી થતા કાર્યકરોમાં દોડધામ મચી જવા પામી હતી। સી આર પાટીલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે 2024માં નરેન્દ્ર મોદીને ફરીથી વડાપ્રધાન બનાવવા માટે કાર્યકરો કટિબદ્ધ બન્યા છે। 2024ની ચૂંટણીમાં 26 બેઠકો પર 5 લાખથી વધુની લીડથી જીતવા માટેનો સંકલ્પ કાર્યકર્તાઓએ લીધો છે। ગુજરાતના મતદાતા ભાઈ બહેનોએ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબમાં વિશ્વાસ વ્યક્ત કરતા 156 સીટ આપી છે। લોકસભાની અંદર 2014 અને 19માં પણ ગુજરાતમાં 26માંથી 26 લોકસભાની સીટો જીતી છે। 2024માં ફરીથી આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબને પ્રધાનમંત્રી બનાવવા માટે અને એમને વધુ હાથ મજબૂત કરીને એમને સત્તા સોંપવા માટે 26 સીટ આપવાનો સંકલ્પ ગુજરાતના મતદાતા ભાઈ બહેનોનો વિશ્વાસ એમાં દેખાઈ રહ્યો છે। અમે પણ 26એ 26 સીટ દરેક સીટ 5 લાખની લીડ સાથે જીતવા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને આહ્વાન કર્યું છે। લોકોનો વિશ્વાસ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના વિકાસના કામો દેશ અને દુનિયામાં જે રીતે એમણે કામ કરીને આ દેશના અર્થતંત્રને મજબૂત કર્યું છે, દેશની જે ધરોહર છે એને મજબૂત કરી છે, દેશની સંસ્કૃતિને મજબૂત કરી છે અને એના કારણે અનેક જે વિકાસના કામો થયા છે એના કારણે લોકો ફરીથી એમને ખૂબ જંગી બહુમતીથી જીતવા માટે આખા દેશના લોકો પણ તૈયાર છે અને ગુજરાતના લોકો પણ તૈયાર છે। અમે એમના સાથ સહકાર અને એમના વિશ્વાસ સાથે આગળ વધીશું। સંખેડાના ધારાસભ્ય ગડબોરિયાદ સામૂહિક આરોગ્ય કેન્દ્રની સરપ્રાઇઝ